ચિકન ડિનર માર્યું હોય અને ઉપરથી ક્લચુ વ્લચુ ને ભાઈ અહીંયાનો આ બધી ખાલી કર્યું હોય ને હેકર ટાઈપ સ્પ્રે પણ છે એટલે મસાલો પૂરેપૂરો હોય. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા કરતા બધા કુછ ભાઈઓ છેલ્લે સુધી જોવાનો હોય ભાઈ. ચાલો આપણે મીની મીની મળી ગઈ અને જઈ લ્યા તારી છે તમને વિરાજ ભાઈ. ક્યાં આવું તું? નહીં 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 ક્યાં આવું? અરે અરે પાછળ એ થેલી એ ફો રમિતવારી. ચાલો ભાઈ ઉતરતા વેતનો 1v2 તો કરી જ નાખ્યો તો લૂંટ પાટ તાત્કાલિક આપણે થોડીક પૂરી કરી લઈએ હે પછી યાર જેથી કરીને તમને આપણે સીધી દેખાડી શકીએ. ચાલો અરે અરે આલોક ભાઈ ને અહીંયા રખડ્યું તો હે ગાર્ડન છે ને તો આપણે આલોક ભાઈ ને તો પરલોક સીધાવી દીધા બરોબર ને હવે જેવી રીતના ભાઈ આજે તો ખાલી આપણે અહીંયા આવીને બેઠા હતા ને તમે ખાલી જોજો હવે થવાનું ભાઈ અહીંયા ક્યાંથી બંધો આવે ને એ તમને ને મને કોઈને અહીંયા ખ્યાલ ના પડે કે ભાઈ કઈ આવતું ને ભાઈ હવે એ તમને ઉપરની બાજુ જે ફૂટ આવે હે ને તમે ખાલી તમારા ભાઈના હાથમાં ગ્રેનેડ જુઓ ત્રણ હે ને ત્રણે ત્રણ સાઈડમાં ડાબી બાજુથી ફૂટ આવે હે જમણી બાજુથી ને હવે વચમાં ભાઈ એક ગ્રેનેડ વહેતો હે તો એનું શું કરવું. પણ આ જ્યાં લગાતાર એક ને એક ધારા જ્યાં ગ્રેનેડ ફૂટે હે ને એના હિસાબે શું થયું ખબર? આ ઉપરના બંદર ક્યાં પડ્યા તો કે નીચે. આ મોલી કરીને આગળ જોવો તમે જાવણી સાઈડ રખડું ને બીજો ક્યાં હજી ભાઈ સાહેબ એચપી એક વખત મારી એચપી જોવો ભાઈ તમે. આ જો આપણે સ્કોપ ખોલી ને તાત્કાલિક બંધ ન કરી હોત ને તો અહીંયા તો વાર્તા આપણી પૂરી જતી ભાઈ. હિલિંગ કરવું પડશે સૌથી પહેલા ને હિલિંગ કરે ને જેવી રીતના આપણે ઉપરની બાજુ ગયા હવે તમે જુઓ આ સામેથી ફૂટ આવે હે કે જે બોટ ભટુરાના હે પણ એક ફૂટ હેઠેની બાજુથી આવે હે ભાઈ. હવે એ હેઠેની બાજુથી આવે ને એના માટે મેં ક્યાં ગ્રેડ ટકરાવવાનું વિચાર્યું તો કે અહીંયા. હવે જોજો થાય હું નહીં બંદો નીચે જતો પણ ઠલિયા અહીંયા આવી ગયા ભાઈ સાહેબ. ભાઈ આ ઠોડિયાને આપણે કૂદતા કૂદતા નોક કર્યો હે કૂદતા કૂદતા. આ જો આપણે એમ હારો નહોત ને તો અહીંયા તો વાર્તા આપણી ખતમ હતી ને ભાઈ. આ તબાહી માટે હે ને લાઈક મારો શેર મારો અને સબસ્ક્રાઈબ મારો યાર કોની વાત છે. ચાલો હવે જેવી રીતના હિલિંગ વિલિંગ કરીને આપણે અહીંયાની બાજુ આવ્યા તમે આગળ ભાઈ. યાર એક ઉભો ઉભો સ્પ્રે હતો એના હિસાબે થોડોક આગા પાછળ થયો પણ ઠોલિયાને ડેમેજ પ્રોપર આપ્યું છે આપણે. હવે જોજો આપણે આ રહ્યું શું થાય ઠોલિયો જાય જમણી બાજુ હતો તો એને દીધો પણ જેવી રીતના ઓપનમાં ગયા ભાઈ સાહેબ. અરે યાર ભાઈ હું કસમથી કહું હું આ બંદો 1 HP જ વધતો છે ભાઈ ઇથી જાતો નહીં વધતો હોય. ને હવે હવે ભાઈ યાર ના પ્લેન પર જતો નહોતો ક્યાંથી જતો હતો તો પોચિંગ ગેમમાંથી. ને હવે હેકર ટાઈપ ઉઝી નીચે આ તમને કંઈક ગાડી જેવું દેખાય છે મને દેખાઈ ગયું તું. તો હવે જોજો હું કરું નહીં ભાઈ સાહેબ. ભાઈ એક નહીં બે નહીં પૂરેપૂરા ત્રણ હેડ પણ ભાઈ બંદો જીવતો કેમ છે ભાઈ? એ વાત પણ યાર અલગ છે કે ઉજીના હેડ હતા પણ ભાઈ ત્રણ હેડ યાર ભાઈ આના માટે તો લાઈક બને યાર ખોકો યાર. ચાલો એ ગાડીનો પીછો કરતા કરતા જેવી રીતના આવ્યા આપણે જમણી બાજુ કઈ તમને દેખાય છે ઓલા ઓલું ઘોડા ઉપર કોઈક ભાઈ રખડે હે તો મારું ધ્યાન પ્રોપરલી એમાં જ હતું પણ હા મેં જોવો ભાઈ સાહેબ પૂરેપૂરા બે બંદા નોક લીધા યાર. યાદ રાખજો 16 વર્ષની સ્કોડ હે હવે પારો હે પૂરતી રીતના ભાઈ પુશ પા કરવાનો. પરફેક્ટ નોક બીજો પણ નોક ભાઈ સાહેબ 1v4 ભાઈ
આ 1v4 માટે હે ને કોમેન્ટ સેક્શન માં 1v4 ઓપી થઈ જ જવું જોઈએ ને આપડા ગુજુ ભાઈ શેર મારો યાર શું કરો તમે શેર મારો આ બંદા કોઈ પણ જેવા તેવા બંદા નતા જો એની પાસે પ્રોપર રીતની સ્કિન છે ભાઈ યુએસ ની પ્રોપર સ્કિન હતી જેવા તેવા બંદા નતા જે હવે જો કોળા વાળો બંદો યાદ છે કે જેને આપણે સ્ટાર્ટિંગ માં જોયો તો હવે આપણે જાય છે એને ચેક કરવા તો જેવી રીતના ભાઈ આપણે અહીંયાથી નીકળે ને આપણે ભાઈ એક બગ્ગી નો સાઉન્ડ આવ્યો તો પણ એ ઠોલિયા બાઈઝન આકીને આપણે બોલાવી પડી હતી આપણે કઈ વાંધો નહીં એ ઠોલિયો ભાઈ આગળની બાજુથી આવી ને આ બક્સાની પાહે ઉભી ગયો ભાઈ પ્રોપર ફૂટ આવ્યા હતા એના તો હવે આપણે જેવી રીતના ગ્રેન્ડ કર્યો ને ભાઈ ગ્રેન્ડ થોડાક ઓવરકુક થઈ ગયો બાકી બંદો ખતમ જ હતો ને હવે જેવી રીતના આપણે બીજો ગ્રેન્ડ ખેંચ્યો ને એ ઠોલિયાએ પુશ કરી દીધું આપણે તાત્કાલિક કેન્સલ કર્યો ને એસ 12 કે હે ની પાહે શોટગન યાર चल बटा आई जा आई जा आई जा चल 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 ए ठेलियो कयो न जमणी थे डाबी थी जमणी थे डाबी थी जमणी पर भाई एट द एंड तुम्हारा भाई एक पण एचपी गवावे वगर नो ठोकी दी दो याने હવે ન્યાથી આપણે ક્યાં આવી ગયા તો કે બ્રિજ ની પાહે ગાડી પાછળ મૂકીને આગળની બાજુથી ફાયરિંગ થાતી હતી તો આપણે અહીં આવી ગયા સમજણ સંભળાઈ ગઈ ફાયરિંગ મેં એક ઠોલિયો ઉપરની બાજુ ચડી ગયો તારી તો અરે ત્યાં ચડીને મારું હે એ ફોર અક્ષય જાણી તાખે સ્કોડ ને આપણે ઠોકી હતી કે નહીં ભાઈ હે અને કોક એ ફોર વાળાને તો આપણે સ્ટાર્ટિંગ માં દીધું તો મિની થી ને ભાઈ આપણે સ્મોક કોક કરીને હજી તો ખાલી જોતા હતા કે આપણે પાછળ બાજુ શું ફાયદો ગાવ ને ભાઈ અરે યાર અરે યાર ભાઈ ભાઈ સાહેબ ભાઈ 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 આ સોલો વર્સિસ કોડ માં જો અત્યારે એક બુલેટ પટક થયો તો ગેમ પ્લે અહીંયા જ ખતમ હતો પણ હવે આપણે ભાઈ શાંતિથી કઈ નત કરવાનું આગળની બાજુ સ્મોક કરી અને પ્રોપર બ્લુ બિલ્ડિંગ માં આવી ગયા હવે તમે આગળ જો નોક રખડે ને ભાઈ એક વસ્તુ નોટિસ કરો આગળની બાજુ સ્મોક એ થયો હે એટલે નક્કી એનો કોક ને કોક ઠોલ્યો તો હે હે ને હે જ આપણે એના ગ્રેન્ડ કર્યું ભાઈ અહીંયાથી આટલો લોંગ નો ગ્રેન્ડ ભાઈ થાય ને એટલે ગ્રેન્ડ શોટ રહી ગયો ને આપણે પછી બગ્ગી લઈને આવી ગયા અહીંયાની બાજુ અમે સ્કોડ હાઉસ માં તમે જોઈ શકો છો બંદા છે જ કુંડળી મારીને બેઠા હતા જેની આપણને પ્રોપર 1 એચપી કર્યા હતા જે આપણે વાત હતા અહીં આ એ માર કોના કહે ભાઈ અરે યાર લાસ્ટ માં યાર લેગ યાર તો આ લેગ નો હતો ને ભાઈ તો પ્રોપર રીતના ભાઈ નો હતો ફૂટ લેવાના ચક્કરમાં હે ને ભાઈ ગ્રેન્ડ ઓવરકુક થઈ ગયો પણ આ ગ્રેન્ડ આવે યાર તમારો ભાઈ લુસિફર એક વખત ગને ચૂકે મારે ફેરે થોડો ચૂકે યાર હે એમ થોડું ચલો હવે ભાઈ આરજે ભાઈ ને હે ને થોડું યાર હવે લોબી નો સફર કરવા માટે થઈ આપણે થોડું કોકવા જવું પડશે હે ચલો આરજે ભાઈ તમે હે ને હવે રજા લઈ લ્યો બરોબર ને બાકી નો હવે આ લોબી ને મારા ઉપર મૂકી દો ચાલો ભાઈ લોબી ને સાફ કરવા માટે આપણે પાછા એમઆર વાળા બંદો ઉપર ધ્યાન દેતા પણ અહીંયા ગ્રેન્ડ વેટ ફૂટે હે આ લોકો ઉપર પૂરતી રીતના પુશ થયો એનો ફાયદો કોને ઉઠાવ્યો તમારા ભાઈ યાર તે હવે ભાઈ નોક તો કર્યો હોય ફાયદો તો ઉઠાવવાનો એને એક બંદો નીચેની બાજુ છે ને આ બે સ્કોડ માંથી એક સ્કોડ નો તો લાસ્ટ નો બંદો બે કિલ તમારા ભાઈ અહીંયા તો ને ટાપી લીધા ને આ જો ભાઈ 1 એચપી યાર 1 એચપી ભાઈ ઈ પણ એને પણ ઠોકે હવે આપણે પર રહી ગયો થોડી વાર હવે આપણે હે ને ચાર બંદા વધ્યા છે આપણા સિવાય ને પરફેક્ટ હેડ પાછો બીજાનો પરફેક્ટ હેડ બે બંદા તો તમને સામેની બાજુ દેખાઈ જ ગયા છે એક આપણે ખુદ છે એટલે એના સિવાયના બે બંદા ગમને રખડતા છે ઈ આ બાજુ થઈ જશે તો ભાઈ પાછો રિટર્ન માં જે રીતે આવતો ને સ્મોક વોક કરી એનો ઘોડો લઈને કોક જમણી બાજુ આવવાનો ટ્રાય કરતો હતો અને એનો બીજો બંદો આવ્યો જેના પરફેક્ટ નોક આપ્યો હેવન ગુડ આગળની બાજુથી ઠોલિયો ફાયરિંગ કરે હે ને ભાઈ એની આપણો કિલ આઈ ચોરાવ લીધો ઉપર કિલ ફીટ વાંચો યાર કઈ વાંધો નહીં કિલ યાર પછી સોલો વર્સસ સ્કોડ માં તો ચોરાયા કરે ને ચાલ્યા કરે ભાઈ ચાલો
હો ભાઈ વધ્યા હે ત્રણ બંદા હરખા એ વસ્તુ સમજજો સ્કોડ હાઉસ ઉપર પ્રોપર સ્મોક હતો એટલે ભાઈ ન્યા હોવાના ચાન્સીસ પણ છે હવે જે ઘોડું લઈને જમણી બાજુ આવ્યો હતો ને ઈ પણ બંદો છે ને આગળ તો અજેક છે જ એટલે ત્રણે બંદાને આપણે ઓલમોસ્ટ લોકેશન ખબર છે તો ભાઈ આપણે ગ્રેન્ડ વેન્ડ કર્યો કે બહુ કઈ મેળ ના આવ્યો પણ હવે તમે ખાલી એક વસ્તુ થાય ને નોટિસ કરજો થાય ને સ્કોડ હાઉસ ઉપરથી પ્રોપર રીતના ભાઈ અભી તમે જોજો ભાઈ ઓડા ઉસ ઉપરથી ફાયરિંગ થઈ આગળની બાજુ ઝોન હાલી ગયું ઉપર કિલ ફીડવા જો આગળવાળા બંદાએ એક બંદાને મારી નાખ્યો અને એક બંદો ગયો ઝોનમાંથી સોડા ઉસ વારોના લાસ્ટ નો બંદો ભાઈ સાહેબ પ્રોપર પ્રોપર કિલ ફીડવાચી પ્રોપર બધું એક વખત તમે રિટર્નમાં જઈને તમે વાંચજો સોરી વાંચજો જોજો કિલ ફીટ વાંચજો તમને પ્રોપરલી બધી વસ્તુ સમજાય કે અહીંયા થયું હું નહીં ત્રણ બંદા કઈ રીતના મર્યા નહીં ભાઈ આટલો મગર લગાડીને આટલી બધી તબાહી એ પણ સોલો વર્સિસ સ્કોડમાં ભાઈ આ જ હતો આજનો ગેમ પ્લે તો તમને ગેમ પ્લે જોઈને ભાઈ મજા આવી ને તો લાઈક મારો શેર મારો અને સબસ્ક્રાઇબ મારો યાર બકલો લીધે ભરેલ ઇન્ટેન્સ ગેમ પ્લે ગુજરાતીમાં એક આપણે ગુજ્જુ ભાઈ હાટું તમારા માટે શું પણ લાવવાનું છે નહીં તો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી માટે આવજો.